દહેગામ તાલુકાના નાના જલુદરા ગામના એક દંપતી પોતાનું બાઇક લઈને દહેગામ તરફ આવી રહ્યા હતા ત્યારે અચાનક જ બાઇક સ્લીપ ખાઈ જતા નાનો માસૂમ બાળક ગંભીર રીતે ગવાયો અને પત્નીને પણ ઈજાઓ થઈ. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આજે ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમના કાયદા અનુસાર 10 જેટલા વાહન ચાલકોને દંડ કર્યો છે અને ટ્રાફિક પોલીસની આજથી ઝુંબેશ શરૂ થતાં વાહન ચાલકોમાં પણ ભયની લાગણી પ્રસરી જવા પામી છે. ત્યારે આજે બપોરના 5 વાગ્યાના સમયે દહેગામ તાલુકાના નાના જલુદરા ગામેથી એક દંપતી પોતાનું બાઇક લઈને દહેગામ તરફ આવી રહ્યા હતા ત્યારે અચાનક દહેગામ રોડ ઉપર બાઇક પલટી ખાઈ જતા બાઇક પાછળ બેઠેલા એક મહિલા અને એક માસૂમ બાળક ગંભીર રીતે ઘવાતા તેને સારવાર માટે દહેગામ સરકારી દવાખાને સારવાર આપતા આ દંપતી રોડ ઉપર ઊભા હતા ત્યારે ટ્રાફિક પોલીસ વિરેન્દ્રસિંહ અને તેમનો સ્ટાફ નાના બાળકને માથામાં લોહીની ધારા નીકળતા આ ટ્રાફિક પોલીસે તાત્કાલિક 108 બોલાવીને આ દંપતીને ગાંધીનગર સિવિલ ખાતે મોકલી આપ્યા હતા અને પોલીસે આજે લાભપાંચમના દિવસે સેવાનું ઉમદું કાર્ય કર્યું છે અને ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક પોલીસની કામગીરી જોતા પતિ પત્ની પણ આ ટ્રાફિક પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. અગરસિંહ ચૌહાણ, ZS TV, દહેગામ. સર્જન ફાઉન્ડેશન પરિવાર તરફથી હું અશોક પરમાર ZS TV માધ્યમથી આજથી શરૂ થતા દિવાળીના દરેક પર્વ માટે દરેકને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર નવા વર્ષ માટે ઈશ્વર આપને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એવી ભગવાનને પ્રાર્થના. આ સાથે અમારી સંસ્થા સર્જન ફાઉન્ડેશન દ્વારા જે છેલ્લા 19 વર્ષથી પ્રાંતિજ અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અમે વિવિધ સામાજિક બધી સોશિયલ પ્રવૃત્તિઓ કરીએ છીએ. પ્રાંતિજમાં અમારું તાલીમ સેન્ટર ચાલે છે જ્યાં અમે બહેનોના સીવણ, બ્યુટી પાર્લર, હેન્ડીક્રાફ્ટ આવી તાલીમો દ્વારા પગભર કરવા પ્રયત્ન કરીએ છીએ. હેલ્થ અને આરોગ્યની જે કામગીરી છે એમાં અમે નેત્ર નિદાન કેમ્પ દ્વારા 1 વર્ષની અંદર 25 કેમ્પ કરી લોકોના આંખના મોતિયાના ઓપરેશન ફ્રીમાં કરાવી આપીએ છીએ. રાહત દરે નંબર ચકાસી અને નંબરના ચશ્મા પણ સ્થળ ઉપર આપીએ છીએ. એ સિવાય શિક્ષણની પણ અમે કામગીરી કરીએ છીએ. તો આ પ્રકારે અમારી સંસ્થાની દરેક પ્રવૃત્તિ આ રીતે અમે કરીએ છીએ. દરેક જે લોકો અત્યાર સુધી અમારા ત્યાંથી તાલીમ લઈ બહાર નીકળ્યા છે, બહેનો અથવા ભાઈઓ તાલીમ લઈ રહ્યા છે, નાના બાળકો, વડીલો, ભાઈઓ, બહેનો સર્વેને આજના સરસ પર્વ નિમિત્તે હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. વિશ યુ હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ ઈયર.